नमस्कार विद्यार्थी मित्रों, आपणे पाठ त्रीजो पूरो थयो अने फकरा केम मोकलाये शीखवाडवानुं मैं तमने शुरू करूँ छूं। बे बे मार्क्सना बे फकरा पूछाय छे एटले ए फकरा केवा पूछाय मैं तमने आगळ वात करी के पहेलो प्रकार छे एकवचननुं बहुवचन करो, એટલે એકવચનને અંગ્રેજીમાં સિંગ્યુલર કહેવાય એને પ્લુરલમાં ફેરવો, અને એવી સૂચના ના આપી હોય તો આ વિકાસ ક્રામક બુક હોય તમારી પાસે તો નીચે એમ લખે છે કે યુઝ ધે એટ ધ પ્લેસ ઓફ આઈ, આઈની જગ્યાએ ધે વાપરો એટલે ઓટોમેટિક શું થઈ ગયું, બહુવચન। પછી જેન્ડર બદલો આવે છે એટલે જાતિ બદલવાની, પુરુષ જાતિમાં હોય ફકરો તો એને સ્ત્રી જાતિમાં, અને ત્રીજું કાળ આવે છે એમાં કાળમાં કેટલા, મેં કાલે તમને વાત કરી હતી કાલે આગલા લેક્ચરમાં તો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ। વર્તમાન કાળમાં કેટલા, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળ। હવે આજે મારે તમને ભૂતકાળ શીખવાડવાનું છે, તો ભૂતકાળમાં એ હું લખું લખું છું બધા નોટમાં પાસ્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ। ભૂતકાળમાં એ વર્તમાન કાળના જેવા જ ત્રણ પ્રકાર, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ। ભૂતકાળ એના ત્રણ પ્રકાર, એક છે સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ। સાદો ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, એ મેં તમને પહેલાં કે બીજા પાઠમાં ગ્રામરમાં લખાયું હતું, કારણ કે મેં પૂર્ણ ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃદન શીખવાડવા માટે પહેલાં સાદો ભૂતકાળ લખાયો હતો। યાદ રહ્યું કે કોઈને સાદો ભૂતકાળ કોને કહેવાય, એક તો જે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ તે દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય। આ હું ગઈકાલે ગેરહાજર હતી તો આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, છોકરાઓ કાલે ક્રિકેટ રમ્યા તો બોયઝ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, એટલે આપણે લખી હતી લાંબી સમજૂતી કે સાદો ભૂતકાળ બનાવવા માટે શું કરવું પડે, તો અત્યારે તમને આગળ છે જ તમારી બીજા પાઠમાં સમજૂતી, છતાં આપણે કાળના ભેગું ફકરો પૂછાય કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવો તો પહેલું શું કરવું પડે, કે જો રિલીઝ એમ કે આ હોય વાક્યમાં તો એનું શું થઈ જાય, વોઝ કે વે, ચેન્જ ધ પેરેગ્રાફ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે તો ફકરામાં રિલીઝ એમ કે આ હોય તો એનું શું થાય, વોઝ કે વે, આઈ એમ હોય તો ભૂતકાળમાં આઈ વોઝ, પછી હી ઇઝ હોય તો હી વોઝ, ધે આર હોય તો ધે વેર, પછી બીજું શું થાય, ક્રિયાપદને બી કે ડી લાગે, ક્રિયાપદને બી કે ડી લાગે, નિયમિત ક્રિયાપદો હોય એને ડી કે ડી લાગે। મને પુસ્તક ગમ્યું તો શું થાય, આઈ લાઈક લઈ, એટલે તમને આપ્યો હોય વર્તમાન કાળમાં હોય તો લાઈક્સ હોય તો તમારે શું કરી કાઢવાનું, લાઈક ડ, એ સારો ભૂતકાળ। પછી આગળ આપણે લખ્યું છે કે અનિયમિત ક્રિયાપદો હોય, ગો હોય તો એનું ભૂતકાળ શું થાય, ગોડ નહીં પણ વેન, એટલે અનિયમિત ક્રિયાપદો હોય તેનું ભૂતકાળનું ખાસ રૂપ, અનિયમિત ક્રિયાપદો હોય તો તેનું ભૂતકાળનું ખાસ રૂપ થવા માટે, જેમ કે સી હોય, સીનું સો સીડ ના કરાય, એસ ડબલ ઇ ડી ના થાય, સીનું સો, પછી રન હોય રન એનું ભૂતકાળ
રેન આ બધા કહેવાય અનિયમિત ક્રિયાઓ. એનું ખાસ રૂપ બનાવવું પડે. અને એક ત્રીજું શું બાકી રહ્યું, આ બધા જે ઉભીના રૂપો ઇસેમ આર એનું વસ્ય દે અને ઈ કે ઈ લાગે. અને ચોથું હું હેવ હોય, હેવ કે હેઝ એનું શું થઈ જાય, હેવ હું હેવના રૂપો હેઝ કે હેવ હોય તો એનું હેડ થાય, એમનું હેડ થઈ જાય અને હેસનું હેડ થઈ જાય. એ હેડ ક્યારે વપરાય, માલિકી બતાવે કે હેવ એટલે કંઈ પાસે હોવું. તો મારી પાસે બે પેન નથી તો શું થાય અંગ્રેજી, આઈ હેવ ટુ પેન્સ. એટલે આ સાદો ભૂતકાળ એ આપણે આગળ એ લખીએ ને, અત્યારે મેં તમને શોર્ટમાં કીધું. એટલે સાદા ભૂતકાળમાં ટુબીના લોકો ઇઝેમ આર એનું ભૂતકાળ વસ્કેલેર કરવાનું. અનિયમિત ક્રિયાપદો હોય તો ડી કે ઈડી લાગે અને અનિયમિત ક્રિયાપદો હોય તો એનું ખાસ રૂપ બનાવવું પડે. અને હેવ કે હેઝ હોય તો એનું હેડ કરવું. આ અઘરો કાળ છે સાદો ભૂતકાળ, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ એમાં બધા ફેરફારો કરવાના થોડા અઘરા છે. હવે આમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો સહાયકારી શું આવે, ડી. પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારી ભીડ વાપરવું પડે, સહાયકારી ક્રિયાપદ ભીડ આવે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવી જાય, પછી ભૂતકાળ ના આવે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જેમ કે એક વાક્ય લખો કે નહીં, એટલે સહાયકારી ડીડ પછી ન
નકાર છે એટલે નોટ, પછી આ લુઈ જતું રહે. ઈ ડીડ નોટ વર્ક ઇન ધ કિચન. અને છેલ્લો મુદ્દો લખો કે આ કાળ દર્શાવતા શબ્દો જો આવડે લખાવ્યા છે. એક તો યસ્ટરડે લખાઈ ગયો છે, કાઢી નાખું બધું. આ કાળ દર્શાવવા માટેના શબ્દો કયા આવશે? યસ્ટરડે, લાસ્ટ. હું ગયા વર્ષે આઠમા ધોરણમાં હતી તો શું થાય ઇંગ્લિશ? ગયા વર્ષે એટલે લાસ્ટ યર, એટલે લાસ્ટ યરથી શરૂ કરાવીને પાછળ મૂકવું હોય. ન હતા એટલે આપણે પોતે હતા ને, એટલે ટુબીનું ભૂતકાળનું. વોસ કે વેર, શું આવે આઈની જોડે? વોસ. આઈ વોસ ઇન સ્ટાન્ડર્ડ એ લાસ્ટ યર. હું ગયા વર્ષે આઠમા ધોરણમાં હતો કે હતી. પછી મેં ગઈકાલે પિક્ચર જોયું તો શું થાય? આઈ સો સીનું ભૂતકાળ કરવું પડે, સ્પેશિયલ રૂપ કરવું પડે. સીને સીન નહીં લાગે. આઈ સો એ ફિલ્મ યસ્ટરડે. અને યસ્ટરડે લાસ્ટ જેવા શબ્દો હોય એટલે એની સાદો ભૂતકાળ કહેવાય. બરાબર, સાદો ભૂતકાળ પતી ગયો સમજૂ. હવે કયો આવશે? ચાલુ ભૂતકાળ. બીજો ચાલુ ભૂતકાળ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ ભૂતકાળ એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ ક્યારે વપરાય? આ કાળ ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તેમ બતાવવા આ કાળ વપરાય છે. અને એમાં શું આવે? ચાલુ વર્તમાન કાળમાં શું આવે? ઇઝ એમ આર અને ક્રિયાપદના આઈએનટી લાગે ને, તો એમ સા ચાલુ ભૂતકાળમાં શું થાય? વોસ કે વેર અને ક્રિયાપદને સહેલા ને સહેલા છે. ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ એમાં વર્તમાનકાળ હોય તો ઇઝ એમ આર અને આઈએનટી, અને આ ચાલુ ભૂતકાળ હોય તો ઈ વોસ કે વેર અને પછી ક્રિયાપદને આઈએનજી. એટલે ઘણા વાક્યો બને કરતા હતા, કરતી હતી, એ બધામાં ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી. એટલે આઈ વોઝ રીડિંગ, તો હું વાંચતી હતી. ધે વેર પ્લેઇંગ, તેઓ રમતા હતા. એટલે આમાં આટલું જ યાદ રાખવાનું છે, આ કાળમાં કરતા પછી વોસ કેવે અને પછી ક્રિયાપદનું અને વત્તા ક્રિયાપદનું આઈએનજી કરવાનું. એટલે ચાલુ ભૂતકાળ બની ગયો. સહેલામાં સહેલા કાળ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. એટલે મેં કહ્યું એમ કે આઈ વોઝ રીડિંગ, સી વોઝ પ્લેઇંગ, હી વોઝ સિટિંગ. ક્રિયા ચાલુ હતી એમ બતાવે
છે, અમે જમી રહ્યા હતા, અમે નાસ્તો કરી રહ્યા હતા, એ બધા શું કહેવાય, ચાલુ ભૂતકાળ. અને ચાલુ ભૂતકાળ દર્શાવવા માટે ખાસ કરીને બહેન અને ભાઈ એ બંને વપરાય છે. જો એ તમને બે કાળ ભેગા કરીને એક વાક્ય લખું એટલે તમને ચાલુ ભૂતકાળની ખબર પડશે કે જ્યારે તે મારા ઘરે આવી ત્યારે હું વાંચતી હતી, તો આવી એ શું થયું, સાદો ભૂતકાળ. તમે બીજા દાડે કોઈકને કહો છો કે જ્યારે મારા ઘરે આવી એટલે બહેનપણી હોય તે આવી, એ આવવાની ક્રિયા કઈ થઈ, સાદા ભૂતકાળની, એટલે વહેનથી શરૂ થાય અને પછી જે છે હું વાંચતી હતી એટલે મારી વાંચવાની ક્રિયા ચાલુ હતી, એ શું થઈ, ચાલુ ભૂતકાળ. એમ લગભગ બે વાક્ય જોડે હોય કે મેં સી કે હું આઈ ગો જ્યારે મારા ઘરે આવી, આઈ વોઝ રીડિંગ એટલે હું વાંચતી હતી, આ થયું વોઝ રીડિંગ એ ચાલુ ભૂતકાળ. અને મેં તમને કહ્યું કે વાઈ ખાસ કરીને ચાલુ ભૂતકાળમાં વપરાય છે, તો એનું શું થશે કે અમે જ્યારે પદમાં વાતો કરતા હતા ત્યારે શિક્ષક પદમાં આવ્યા, તો આપણે જ્યારે વાતો કરતા હતા ભાઈ વી વેર ટોકિંગ, ભાઈની જોડે ચાલુ ભૂતકાળ આવે, વીની જોડે શું આવે, વોઝ કે વેરમાંથી વેર, ભાઈ વી વેર ટોકિંગ ધ ટીચર એન્ટર ધ ક્લાસ, ટીચર એન્ટર ધ ક્લાસ. અને હવે છેલ્લું રહ્યું ભૂતકાળમાં પૂર્ણ ભૂતકાળ, વાઈલ વી વેર ટોકિંગ ધ ટીચર એન્ટર ધ ક્લાસ. અને ભૂતકાળનો ત્રીજો પ્રકાર પૂર્ણ ભૂતકાળ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ એટલે ભૂતકાળ અને પરફેક્ટ એટલે પૂર્ણ. એમાં લખો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હતી તેમ દર્શાવે છે, કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હતી તેમ દર્શાવે છે. આ ક્રિયાપદની રચનામાં ક્રિયાપદની રચનામાં કરતા પછી ખાલી ક્રિયાપદનું એસકેવનું ભૂતકાળ કર્યું એટલે હેર, કરતા વત્તા હેર, અને હવે આવશે મેં પૂર્ણ વર્તમાન કાળમાં શીખવાડ્યું ને ત્રીજું શું આવી જાય, ભૂત કુદંતનું, કરતા વત્તા હેર વત્તા ભૂત કુદંત. આ સહેલો જ છે પણ ભૂત કુદંત આવવું જોઈએ. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હતી એમ દર્શાવવા પાસ્ટ પરફેક્ટ ટેન્સ વપરાય, અને એની રચનામાં કરતા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કુદંતનું રૂપ આપણે વાપરવું પડે. એનું એક ઉદાહરણ લખો, જેમ હા એક મિનિટ પહેલાં એમ લખો, આ કાળ દર્શાવવા માટે બિફોર અને આફ્ટર જેવા શબ્દો વપરાય છે. આ કાળ દર્શાવવા માટે બિફોર અને આફ્ટર જેવા શબ્દો વપરાય છે. આ
દર્શાવવા માટે બિફોર અને આફ્ટર જેવા શબ્દો વપરાય છે. હવે ઉદાહરણ એક લખો, જેમ કે બિફોર ડોક્ટર કેમ, ડોક્ટર આવે એ પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો, શું થાય, મરી ગયો હતો, પૂર્ણ ભૂતકાળ. ડોક્ટર પછી આવ્યા તો દર્દી માટે ધ પેશન્ટ, પછી હેર અને ડાયનું ભૂતકૃતન છે, ડીઆઈટી ડાયટ જ એવું છે. બિફોર ધ ડોક્ટર કેમ ધ પેશન્ટ હેડ ડાયટ, આટલી જુ છે ધ પેશન્ટ. છ પ્રકાર તમે શીખ્યા, વર્તમાન કાળના, સારો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, ભૂતકાળમાં સારો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. અને હવે એક છેલ્લો ગયો ભવિષ્યકાળ, એમાં તો આપણે એટલો સારો ભવિષ્યકાળ શીખવાનો, સાત થશે તમારે. એટલે છેલ્લો કાળમાં ભવિષ્યકાળ, ભવિષ્યકાળ એને અંગ્રેજીમાં શું કહેવાય, ફ્યુચર ટેન્સ, ફ્યુચર ભવિષ્ય ટેન્સ. એમાં આપણે શીખવાનો ખાલી એક જ સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. ગુજરાતી લખ્યું અને સાદો ભવિષ્ય. કઈ ગયું આટલો દુખાડો? આ કાળ ક્યારે વપરાય એ બતાવે છે ભવિષ્ય. એટલે લખો કે ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે કે કોઈ ક્રિયા કરવાની છે એમ બતાવવા ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે અથવા બનવાની છે એમ બતાવવા સાદો ભવિષ્યકાળ વપરાય છે. આ કાળ દર્શાવવા માટે આગળ લખો, આ કાળ દર્શાવવા માટે કરતા વધતા સેલ કે મિલ, આ કાળ દર્શાવવા માટે કરતા વધતા સેલ કે મિલ પછી ક્રિયાપદનું મૂળત્વ જ રહે. ભવિષ્યકાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે, મૂળ રૂપ જ કરતા પછી સેલ કે વિલ પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી વધારાના શબ્દો, વધતા વધારાના શબ્દો. સેલ કોની જોડે વપરાય? આઈ અને મિની અને એ સિવાયના બધા સર્વનામો જે છે આઈ અને મી સાથે સેલ વપરાય. અને હી સી ઇટ અને ધે એ બધાની જોડે શું આવે? વિલ. પણ પાછું આઈની જોડે વિલ વાપરવું હોય તો વાપરી શકાય. એટલે તમે બધા સર્વનામો જોડે વિલ તો વાપરી શકો, પણ આઈની જોડે સેલ વાપરો તો ચાલે, પણ હીની જોડે સેલ કરો તો ના ચાલે. એટલે આઈ અને મીની સાથે સેલ વપરાય અને હી સી ઇટ ધે અને યુ
साथे मिल मंत्र आई अने मिनी साथे सेल वपराय ने मी सी ई यू अने दे एमनी साथे मिल वपराय ये लखी नीचे लख्यु आपो क्या उपरांत आई अने वी साथे पण वील वापरी शकाय आ उपरांत आई अने वी साथे पण वील वापरी शकाय હવે છેલ્લો મુદ્દો આ કાળ દર્શાવતા શબ્દો કયા શબ્દો બતાવેલા ભવિષ્યકાળ છે એક તો ટૂમોરો આ કાળ દર્શાવતા શબ્દો ટૂમોરો નેક્સ્ટ એટલે આવતા મહિને આવતા અઠવાડિયે ટૂમોરો નેક્સ્ટ જેવા આ કાળ દર્શાવવા માટે દર્શાવતા શબ્દો ટૂમોરો અને નેક્સ્ટ છે આ બધું લખાય ને એમાં તમારે ખાસ મીટી કઈ યાદ રાખવાની આ લખ્યું ને કરતા વત્તા સેલ કે વીલ અને ક્રિયાપદનું મૂળ રૂપ બસ એટલું જ કરવાનું ભવિષ્યકાળમાં રાહુલ વાક્ય હોય કે અમે આવતા અઠવાડિયે મુંબઈ જઈશું તો અમે મુંબઈની મુલાકાત લઈશું અથવા જઈશું અમે એટલે વી મિની જોડે શું આવશે સેલે વપરાય અને મિની જોડે વેલ વી વાપરવું હોય તોય વપરાય આપણે સેલ જ વાપરીએ વી સેલ પછી વેન્ટ આવશે તો ગો આવશે ગો મૂળ વી સેલ ગો મુંબઈ નેક્સ્ટ વીક સોમવારથી અમારી પરીક્ષા શરૂ થશે તો શું થાય અવર એક્ઝામ અવર એક્ઝામ એટલે શું ઈટ છે ને ઈટ એટલે એના માટે એની જોડે શું વપરાશે વીલ એક્ઝામ જોડે સેલ નહીં અવર એક્ઝામ વીલ સ્ટાર્ટ ફ્રોમ મંડે સોમવારથી અમારી પરીક્ષા શરૂ થશે એટલે સેલ કે વીલ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ તમારા ગ્રામરમાં લગભગ 3 ચેપ્ટરો છે આના એટલે આપણે ફકરા શીખતા પહેલાં આટલી એની સમજૂતી શીખ્યા કે કેટલા પ્રકારના પૂછાય કાળના કાળમાં 7 પ્રકાર અને એના પૂછવા હોય તો સીધા કઈ રીતે પૂછાય સર્વનામોમાં ફેરફાર કરવાનું એક વચનનું બહુવચન કરવાનું અને જેન્ડર એટલે જાતિ બદલો હવે એક ફકરો લખી આપણે આજે આ હવે સમજૂતી પૂરી થઈ કાળની હવે આપણે ફકરા શીખવાના છે એક લખાવો એ લખો તો Thank you.
So he cannot go to school. આવી રીતે તમને નીચે સૂચના આપી હોય પર આપી દેવાના બદલે સોન એટલે બતાવ્યા પ્રમાણે અમને બતાવ્યું બહુવચન સિંગ્યુલર એટલે એક વચન આ પેલો છોકરો એના મતલબ આપણે પેલા છોકરાઓ કરીને કરવાનું છે આ પકડાને આપણે બહુવચનમાં ફેરવવાનું છે ધેટ બોય હેઝ હર્ટ હિઝ ફીટ સો હી કેનોટ ગો ટુ સ્કૂલ He is sleeping with his friend. He is reading the school. હવે ધેટ નું પહેલા બહુવચન શું થાય ધીસ ટી એચ આઈ એસ ધીસ હોય તો ટી એચ એસ ઈ ધીસ થાય પણ ધેટ નું ધોસ આને બહુવચન કરવાનું છે અને એમાં લખ્યું હોય આગળ કે મેડ નેસેસરી ચેન્જિંગ તો કરવા જ પડે ખબર છે કે જરૂરી ફેરફાર કરો મેક નેસેસરી ચેન્જીસ એટલે પહેલાં શું થઈ જશે ધેટનું દોષ પછી બોયને શું લાગશે એસ પહેલાં છોકરાએ એને આ મેં ખોટું લખ્યું સોરી એનો ફીટ નહીં ખૂટ કરી લખ્યું એવું વચન જ લખ્યું ધેટ બોય એઝ હર્ટ ઇઝ ફૂટ પહેલા છોકરાને એના પગમાં ઈજા થઈ છે હર્ટ એટલે ઈજા થવી સો ઈ કેન નોટ ગો ટુ સ્કૂલ એના બદલે શું થઈ જશે ધોસ બોઈઝ પછી એસનું બહુવચન શું થશે હેવ ધોસ બોઈઝ હેવ પછી હર્ટનું તો હર્ટર અને ઈસનું બહુવચન તેમની તેમના પગો ઘવાયા છે બધાને એટલે ધેર sleeping with
જેન્ડર બદલો કરાય છે.